રવિવારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેના અનુસંધાને પીએમ મોદી આજે સાંજે અમદાવાદ આવશે. પીએમ મોદી ગાંધીનગરના રાજભવનમાં રાત્રે રોકાણ કરશે. આ સાથે જ મંગળવારની સવારે પીએમ મોદી માતા હીરાબાના આશીર્વાદ લઈ મતદાન માટે રાણીપ ખાતે આવેલી નિશાન સ્કૂલમાં પહોંચવાના છે. રાણીપના મતદાન મથકમાં મતદાર તરીકે નોંધાયેલા હોવાથી તેઓ મતદાન કરવા માટે આવનાર છે. વડાપ્રધાન આજે સાંજે ગુજરાત આવવાના હોવાથી અમદાવાદ અને ગાંધીનગરમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સાથે જ વડાપ્રધાન રાણીપ ખાતે આવેલી સ્કૂલમાં મતદાન કરવા જવાના હોવાથી ત્યાં પણ કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અમદાવાદ કલેક્ટરે પણ સુરક્ષા અને મતદાન મથકની ચકાસણી કરી હતી. નિશાન સંકુલ સ્કૂલની અંદર આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનું મતદાન કરવા આવવાના છે, ત્યારે જે 24 કલાકની ટીમ જે નિશાન સંકુલ ખાતે જે મતદાન મથક નંબર 118 આવ્યું છે ત્યાં પહોંચી છે. અહીં ખૂબ જ મોટી પ્રમાણમાં પોલીસ વ્યવસ્થાનો બંદોબસ્ત, જે પોલીસ કાફલો છે તે ખડકવામાં આવ્યો છે. સાથે જ આવતીકાલે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પોતે જ અહીંયા જ્યારે મતદાન કરવા આવવાના છે ત્યારે તમામ પ્રકારની એસપીજીની સુરક્ષા વ્યવસ્થા હોય, સાથે જે અન્ય પ્રકારની ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત હોય તે તમામ પ્રકારની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. સાથે જ જે માહિતી હાલમાં મળી રહી છે, નરેન્દ્ર મોદી સાથે અમિત શાહ પણ આવતીકાલે જ્યારે મતદાન અહીંયા કરવા આવવાના છે નરેન્દ્ર મોદી, ત્યારે તેઓ પણ અહીં પોતે ઉપસ્થિત રહે તેવી માહિતી હાલમાં મળી રહી છે. ત્યારે તમામ મતદાનની પ્રક્રિયા સુચારુરૂપથી થાય અહીંયા મોટી પ્રમાણમાં જે નરેન્દ્ર મોદીના જે કાર્યકરો હશે, પ્રશંસકો હશે, તે પણ અહીં ઉમટશે. ત્યારે કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેના માટે અમદાવાદ કલેક્ટર દ્વારા પણ અહીં સુરક્ષાનો બંદોબસ્તની ચકાસણી પણ કરવામાં આવી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવતીકાલે જ્યારે મતદાન કરવા પહોંચશે ત્યારે તમામ પ્રકારની વ્યવસ્થાને આખરી ઓપ હાલમાં આપવામાં આવી રહ્યો છે. કેમેરામેન અમિત મકવાણા સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ.